રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના. આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ. સુરત, તાપી, વલસાડ, બનાસકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા. રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ. કુલ 9.5 ઇંચ વરસાદથી નદીઓ 2 કાંઠે વહેતી થઈ. અહીંના સ્પુરા નદી કાંઠે રહેતા 10 લોકોનું રેસ્ક્યુ કરાય. પોલીસ અને ટીઆરપીના જવાનોએ તમામને સલામત સ્થળે ખસેડ્યા. રાજકોટના ધોરાજી તાલુકામાં સાર્વત્રિક વરસાદ. મોડી મારડ, જમનાવળ, પીપળિયા, ભૂખી અને તોરણિયા અને નાની પરબડી, મોટી પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. ધોરાજી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેર જળમગ્ન બન્યું. રાજકોટના ગોંડલ, નગરેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીકાર વરસાદ. દેરડીના અનેક રસ્તાઓ પર ભરાયા પાણી. ધોધમાર વરસાદને લીધે વાતાવરણ બન્યું આહલાદક. રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. અહીંના ખીરસરા, ખજૂરી, ગુંદાળા, વાડસરા સહિતના ગામોમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રાજકોટ જિલ્લાના પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગરનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું. વરસાદી વાતાવરણની અંદર આ પ્રકૃતિ ખીલી ઉઠી છે. પર્વતનો આહલાદક નજારો માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. રાજકોટના જસદણ શહેરમાં રસ્તાઓ નિખસતા હાલત. જસદણના બંને ગૌરવ પથ, આટકોટ રોડ, મેઇન બજાર, ચિતલિયા રોડ, બાયપાસ પુલ અને ખાનપુર રોડ તેમજ નવા બસ સ્ટેન્ડ સહિતના ભાવનગર હાઈવે પર પડ્યા અનેક ખાડા. વરસાદના માર્ગો ધોવાતા નાગરિકો હેરાન. ચોમાસાની સિઝનમાં રાજકોટમાં વાયરલ ઇન્ફેક્શનના વધ્યા કેસ. ગત અઠવાડિયે મનપાના આરોગ્ય કેન્દ્રમાં 450થી વધુ કેસ નોંધાયા. જોકે સિવિલ અને ખાનગી દવાખાનાઓમાં 500થી વધુ દર્દીઓ નોંધાયાની માહિતી. રાજકોટ આસપાસના ગામડાઓમાંથી પણ આવી રહ્યા છે દર્દીઓ. રાજકોટ શહેરમાં ધીમે ધીમે વધી રહ્યો છે રોગચાળો. ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 290 તેમજ મલેરિયાના 14 કેસ નોંધાયા. ઝાડા ઉલટીના 508, ટાઇફોઇડના 219 અને કમળાના 93 દર્દી સામે આવ્યા. કોર્પોરેશને 64 સ્થળોએ મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ કરી 10 લાખથી વધુ દંડ વસૂલ્યો છે. સુરતમાં ઝાડા ઉલટીથી 7 વર્ષે બાળકીનું મૃત્યુ થયું છે. પાંડેસરામાં બાળકીની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાય. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકી મૃત્યુ પામી. જુલાઈ મહિનામાં સુરતમાં વિવિધ રોગોના કેસ વધ્યા છે. 18 દિવસના કમળાના 2, ટાઇફોઇડના 25થી વધુ, મલેરિયાના 15 અને ડેન્ગ્યુનો 1 કેસ સામે આવ્યો. વરસાદ બાદ ઠેર ઠેર ગંદકીમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને લીધે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. સુરત શહેરમાં ફરી એકવાર વરસાદની રી એન્ટ્રી. મજૂરા, રિંગરોડ, અઠવા વિસ્તારમાં પડ્યો વરસાદ. આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. સુરત શહેરમાં મેઘાએ રમઝટ બોલાવતા અનેક વિસ્તારો જળબંબાકાર. કોર્પોરેશને કરેલી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી. વરાછામાં ભરાયા ઘૂંટણ સમા પાણી. અનેક વાહનોમાં પાણી ભરાઈ જવાથી બંધ પડ્યા. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. પલસાણા, કડોદરા અને બારડોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ. અહીંના ચલથાણ, કરણ, હલધરુ સહિત અનેક ગામોમાં ભરાયા પાણી. જોકે અહીંના બારડોલીના બાબેન, ઉમરાખ, રાયમ અને ઇસરોલીમાં પણ વરસાદના અહેવાલ. સુરતમાં કામરેજ તાલુકાના ગામડાઓમાં વરસ્યો વરસાદ. અહીંના ઉંભેળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. અહીંના ઉંભેળ ગામ પાસે પસાર થતા સર્વિસ રોડ પર ભરાયા પાણી. અહીં વાહન ચાલકોને પણ પડી રહી છે હાલાકી. સુરતમાં વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી. સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી સિવિલ હોસ્પિટલની આસપાસ ભરાતા દર્દીઓ અને લોકો પણ થયા પરેશાન. સુરતમાં લીંબાયત વિસ્તારના ધોધમાર વરસાદને કારણે મીઠી ખાડીમાં ભરાયા પાણી. આ ઉપરાંત ખાડી કિનારે આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાના મળી રહ્યા છે અહેવાલ. આપણે સુરતના લીંબાયત વિસ્તારની અંદર પણ ભારે વરસાદને પગલે ભરાયા છે પાણી. આપણે જણાવીએ કે અહીં મેયર હેમાલી ભોગાવાલાએ લીંબાયત ઝોનની અંદર મીઠી ખાડીની મુલાકાત લીધી. ઝોનની ટીમ સાથે વરસાદી પાણીનો નિકાલ થાય તે સ્થળની લીધી મુલાકાત. તો સુરતમાં ભારે વરસાદને કારણે લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. અહીં ઉધના દરવાજાથી ઉધના 3 રસ્તા સુધી ટ્રાફિક જામ. રસ્તા પર ખાડા અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન. સુરતના કડોદરા વિસ્તારમાં ધોધમાર. જલારામનગરમાં ઘૂંટણ સમાણા પાણી. 100થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી. લોકોમાં પાલિકા સામે રોષ.
સુરતના કડોદરામાં પણ ધોધમાર, અહીં અંડરપાસમાં ભરાયા પાણી, ગરનાળામાં જળ ભરાવતી વાહન ચાલકો અટવાયા, કરોડોના ખર્ચા બાદ પણ પાણી ભરવાની સમસ્યાથી લોકોને પડી રહી છે હાલાકી। સુરતના કડોદરામાં ધોધમાર વરસાદ, હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, તિરુપતિ સોસાયટીમાં ઘૂંટણ સમાણા ભરાયા પાણી। સુરત શહેરમાં ધોધમાર વરસાદ, સહારા દરવાજા પાસે એસટી બસ પાણીમાં ફસાય, સ્થાનિકોએ પ્રવાસીઓને બસની બારીમાંથી બહાર કાઢ્યા। સુરતમાં ભારે વરસાદને પગલે પૂણા ગામ બેટમાં ફેરવાયું, ઘૂંટણસમાં પાણી ભરાતા ચારથી વધુ રસ્તા બંધ કરાયા, અનેક વાહન ચાલકો પાણીમાં અટવાયા, મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। સુરત જિલ્લામાં વરસાદ થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ઉમરપાડાના જંગલ વિસ્તારોમાં આવેલા અનેક ધોધ જીવંત થયા, ધોધનો નજારો માણવા લોકો ઉમટી પડ્યા। ભાવનગરના સિહોર પંથકમાં સાંબેલાધાર વરસાદ, અહીંના વરલ, રામગઢ, થોરાળી, થાળા, ટાણા સહિતના ગામડાઓ થયા તરબોળ, શ્રીકાર વરસાદને કારણે ચારે બાજુ લીલોતરી છવાઈ। ભાવનગરના મહુવાના કોજડી ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા, સ્કૂલમાં પાણી ભરાવાથી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાય, બગદાણા, કાળેલા, બોડી, કોજડી અને કુંભળ ગામમાં ધોધમાર વરસાદ। તો બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર, શહેરના મિલિટરી રોડ, પાળિયાદ રોડ, જ્યોતિર્ગામ સર્કલ, આ ઉપરાંત હવેલી ચોક, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી, ગઢડા પંથકમાં પણ ધોધમાર વરસાદ। વડોદરા શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ, રાવપુરા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી, 20 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ પર વાહનોનો ચક્કાજામ, વાતાવરણ બન્યું ઠંડુગાર। વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ, હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, કુઢેલા, પલાસવાડા, ભીલાપુર, અંબાવ, આશાપુરા, રાજલી, અંગુઠણ, કેલનપુર સહિતના ગામોમાં વરસાદ, વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી શરૂ કરી। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને કોડીનારમાં ધોધમાર વરસાદ, અહીંના આંબડાસ ગામમાં ઘૂંટણસમાં ભરાયા પાણી, લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન। જૂનાગઢના માળિયા હાટીડામાં 1 ઇંચથી વધુ વરસાદ, વ્રજવી ડેમમાં નવા નીર આવતા થતો ઓવરફ્લો, ડેમનો એક દરવાજો ખોલાયો, નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા સૂચના, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો હળવો વરસાદ, શહેરના સનાળા રોડ, મુખ્ય બજાર, જૂના બસ સ્ટેન્ડ અને નટરાજ ફાટક સહિતના વિસ્તારોમાં ધીમી ધારે પડ્યો વરસાદ। ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં ધીમી ધારે પડ્યો વરસાદ, અહીંના મોખડકા, માલપરા, સંજાડિયા, રાજસ્થળી, જસપરા, કંજરડા સહિતના વિસ્તારોમાં વરસાદ। ભાવનગર જિલ્લાનો મુખ્ય અને જીવાદોરી સમાન શેત્રુજી ડેમ 80% ભરાયો, શેત્રુજી ડેમ ભરાતા ભાવનગર શહેરને 1 વર્ષ પીવાનું પાણી મળી રહેશે, ડેમ ભરાતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશી। જૂનાગઢ શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, એના કાળવા ચોક, મોદી પાક વિસ્તારમાં વરસાદ। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદ, વેરાવળમાં 2 કલાકમાં 1 ઇંચ ખાબક્યો, સુત્રાપાડામાં 2 ઇંચ તેમજ કોડીનારમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તાપીના નિઝર અને કુકરમુંડા પંથકમાં વરસાદ, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને હાલાકી। છોટાઉદેપુરના નસવાડી પંથકમાં ધોધમાર વરસાદ, અહીંના કડોલી, મહુડી, સીધી પાણી, રણબોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, સીધી પાણી ગ્રામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકી। છોટાઉદેપુરના કમાણ તાલુકાના પાનવડ ગામમાં આવેલા જૂના પુલ પર ભૂવો પડ્યો, અહીં ધામની નદી પરના બ્રિજ પર પડ્યું ગાબડું, ખાડો પડતા વાહન ચાલકોમાં દુર્ઘટના સર્જાવાનો ભય, તંત્રએ નથી લગાવ્યું ચેતવણી બોર્ડ કે ભૂવાને નથી કર્યો કોડ। બનાસકાંઠાના દાંતીવાડા ડેમની આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, 17 જુલાઈથી 14 સપ્ટેમ્બર સુધી રહેશે પ્રતિબંધ, દાંતીવાડા ડેમ 78% ભરાઈ જતા લોકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણય લેવાયો, જાહેરનામાના ભંગ કરનારા સામે થશે કડક કાર્યવાહી।
રાજકોટના જસદણના કડુકા ગામે વીજળી પડતા મહિલાનું મૃત્યુ. ખેતરમાં કામ કરતા સમયે પડી વીજળી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર લાટ, ભમોરા, મજેઠી, તલંગાણા, કુંડેજ, ગઢાડા, ખાખી, ઝાડિયા સહિતના ગામોની અંદર વરસાદ. શહેરની અંદર 3 ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. વાહન ચાલકોને હાલાકી. રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. દેડી, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ, જાંબાડી, ચોડી, ભોજપરા અને ભીલિયાળા સહિતના ગામોમાં મેઘમહેર. જૂનાગઢમાં સાંભલી ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા. સાંભલી નદી કાંઠે આવેલા માણેકવાડા, મગરવાડા, ડેરવાણ સહિતના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને તંત્રની અપીલ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ફાટ્યું આવ. 9 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાણા પાણી. અહીંના પ્રશ્નવાળા ગામે આરોગ્ય વિભાગના પરિસરમાં ઘૂસ્યા પાણી. ઘરો અને દુકાનમાં પણ ઘૂસી ગયા પાણી. ગીર સોમનાથના તાલાલા નજીકનો હિરણ 2 ડેમ ઓવરફ્લો. ડેમના 7 દરવાજા ખોલી પાણી છોડાયું. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની આવક. વડોદરાના ડભોઈ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરની ઉમા સોસાયટી, નગરપાલિકા શોપિંગ સેન્ટર, શિવશક્તિ, યમુનાનગર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઘર વખરીને નુકસાન થતા પાલિકા સામે લોકોમાં રોષ. અમદાવાદના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. વિરમગામ પંથક અને નળકાંઠા વિસ્તારોમાં મેઘમહેર. હાંસલપુર, સોખલી, કાજીપુરા, જૂના પાઘર, નીલકી, જખવાડા, સચાણા સહિતના ગામોમાં વરસાદ.